ભુજના હાટકેશ્વર મંદિર ખાતે મહિલાઓ દ્વારા આસ્થાભેર વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ. સ્ટોરી બાય કરણ વાઘેલા, મા ન્યૂઝ લાઈવ, ભુજ, કચ્છ, ગુજરાત. મારું નામ મૈત્રેય વ્યાસ છે. કંસારા સ્વની જ્ઞાતિના ગોર છીએ અમે. એક તો આજે પૂનમ છે, પૂર્ણિમા, ફૂલ મૂન ડે, એટલે વર્ષની 12 પૂનમ હોય, અધિક માસ હોય ત્યારે 13 થાય. જેઠ મહિનાની પૂનમ એને વર્ષ સાવિત્રી પૂનમ, એટલે આમાં બ્રહ્માજી અને સાવિત્રી એના એવી કથા પણ છે કે આ વ્રતના ફળ સ્વરૂપ એમ મૃત્યુના મુખમાં ગયેલા પતિને પણ પત્ની સતી સ્ત્રી છે એ પાછા લાવી શકે છે. અને આ વ્રતનો મુખ્ય હેતુ એવો છે કે સ્ત્રીઓને સૌભાગ્ય અને વંશવૃદ્ધિ, સંતાન પ્રાપ્ત થાય. જે રીતે વર્ણની શાખાઓ વિસ્તરતી જાય છે અને એને નવી નવી બ્રાન્ચીસ થતી જાય, એમ આ વ્રતના ફળ સ્વરૂપ વંશવૃદ્ધિ પણ થાય છે અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. અને આમ કોઈ પણ વ્રત છે એ બેઝિકલી તપ છે એક પ્રકારનો, નાના સ્વરૂપમાં. એટલે બાળપણથી આપણે જો વ્રત કરવાનું હોય તો શરીર અને મનનો નિયંત્રણનો પ્રારંભ છે આ. કારણ કે શરીર વ્રત કરવાથી શરીરની શુદ્ધિ થાય અને મનનું નિયંત્રણ કરવાથી, ભગવાનની ભક્તિમાં જોડવાથી મનનું શુદ્ધિકરણ થાય. તો આના ફળ સ્વરૂપ આપણને શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય અને માનસિક આરોગ્ય પણ અભિવૃદ્ધિ થાય, જેના ફળ સ્વરૂપ આપણે સામાજિક રીતે પણ વધારે સારા થઈ શકીએ. અને આની સાથે પ્રકૃતિનું પૂજન પણ સાથે છે. વડ છે એનું તો પૂજન છે જ બ્રહ્મા સ્વરૂપે, પણ આપણે ગ્રેટિટ્યૂડ, આપણે જે કંઈ પણ પૃથ્વી પર છીએ એમાં સીધી કે આડકતરી રીતે બધા જીવોનો સાથ છે. એમાં વનસ્પતિ પણ છે, બીજા જીવો પણ છે. તો જે રીતે આપણને જીવવાનો અધિકાર છે એમ એમને પણ છે. તો આપણે એમના આભારી છીએ કે એમના ફળ સ્વરૂપ આપણને સ્વચ્છ વાયુ મળે છે, આપણું આયુષ્ય આરોગ્ય છે. જ્યારે આપણે પ્રકૃતિના ચક્રને ખલેલ પહોંચાડીએ ત્યારે જ અંતે માનવજાત અને બધી જીવસૃષ્ટિ માટે આપત્તિ આવે છે. તો આપણે એક પ્રકારનો આભાર પણ માનીએ છીએ પ્રકૃતિનો અને એમનું પૂજનને ઉછેરવાનો સંકલ્પ પણ સાથે કરીએ છીએ.